Good morning, doctors. So today we are going to learn large intestine from the digestive system, physiology from the book Sambulingam. Chapter 42. So first, functional anatomy of large intestine. Large intestine or a colon extend from the ileocecal wall, ileum, that is last part, or you can say third part of small intestine. Ileocecal wall, એટલે ileocecal junction જે છે ત્યાં આગળ જે વાલ રહેલો છે ત્યાંથી એક્સટેન્ડ થાય છે ક્યાં આગળ અપ ટુ ધ એનસ. ફિગર 36.1, લેટ સી. અચ્છા, ઓકે, એક મિનિટ, ઉપરના ચેપ્ટરમાં. યસ, સો અહીંયા આગળ આ ઇલિયોસિકલ જંકશન સ્પેસિફિકલી બતાવેલું છે, હા, આ જે છે, અને ત્યાંથી સ્ટાર્ટ થઈને જાય છે અપ ટુ ધ એનસ. ઓકે, પાર્ટ્સ ઓફ લાર્જ ઇન્ટેસ્ટાઇન. લાર્જ ઇન્ટેસ્ટાઇન ઇઝ મેડ અપ ઓફ ધ ફોલોઈંગ પાર્ટ: સીકમ વિથ એપેન્ડિક્સ, એસેન્ડિંગ કોલોન, ટ્રાન્સવર્સ કોલોન, ડિસેન્ડિંગ કોલોન, સિગ્મોઇડ કોલોન ઓર પેલ્વિક કોલોન, રેક્ટમ એન્ડ એનલ કેનાલ. સો ફર્સ્ટ નીચેનો પાર્ટ, સીકમ વિથ એપેન્ડિક્સ, પછી ઉપરની સાઈડ જતું એટલે કે અસેન્ડ થતું, ચડતું, દેટ ઇઝ અસેન્ડિંગ કોલોન. એના પછી આડું રહેતું, દેટ ઇઝ વાય ઇટ ઇઝ કોલ્ડ ધ ટ્રાન્સવર્સ કોલોન. પછી એનાથી નીચે ઉતરે છે, દેટ ઇઝ વાય ઇટ ઇઝ કોલ્ડ ધ ડિસેન્ડિંગ કોલોન. એના પછી આવે છે સિગ્મોઇડ કોલોન અને લાસ્ટમાં રેક્ટમ અને એન્ડ ધ એન્ડ એનસ. બરાબર, સિગ્મોઇડ કોલોનને કહેવાય બીજું પેલ્વિક કોલોન પણ કહી શકાય, પેલ્વિક રિજનમાં આવેલું હોય છે એટલા માટે. સ્ટ્રક્ચર ઓફ વોલ ઓફ લાર્જ ઇન્ટેસ્ટાઇન. વોલ ઓફ લાર્જ ઇન્ટેસ્ટાઇન ઇઝ અ ફોર્મ બાય ફોર લેયર ઓફ સ્ટ્રક્ચર્સ લાઈક એની અધર પાર્ટ ઓફ ધ ગટ. બીજા જે પણ પાર્ટ્સ આપણે ઉપર જોઈ ગયા, જેમ સ્મોલ ઇન્ટેસ્ટાઇનના અને સ્ટમકના પણ એ જ રીતે બનેલા હતા, એ જ રીતે વાત છે. ધ વોલ ઓફ ઇન્ટેસ્ટાઇન ઇઝ ફોર્મ બાય ધ ફોર લેયર ઓફ સ્ટ્રક્ચર્સ લાઈક એની અધર પાર્ટ ઓફ ધ ગટ: સીરસ લેયર, મસ્ક્યુલર લેયર, એના પછી આવશે સબ મ્યુકસ લેયર અને મ્યુકસ લેયર. સો ફર્સ્ટ સીરસ લેયર, ઇટ ઇઝ ફોર્મ બાય ધ પેરિટોનિયમ, જે કોમન છે બધામાં. મસ્ક્યુલર લેયર, સ્મૂથ મસલ્સ ઓફ લાર્જ ઇન્ટેસ્ટાઇન આર ડિસ્ટ્રીબ્યુટેડ ઇન ટુ લેયર્સ, નેમલી ધ આઉટર લોન્ગિટ્યુનલ લેયર. લોન્ગિટ્યુનલ એટલે આપણે આગળ પણ વાત થઈ હતી, લોન્ગિટ્યુનલ એટલે પર્ટિક્યુલર શેપમાં જોડે જોડે જતું હોય એવી રીતને. સ્ટીલ હજી એક વખતે તમને એક્ઝામ્પલ કહી દઉં, આપણે આની પહેલાં સ્ટમકની વાત કરી હતી કે સ્ટમકની અંદર પણ આવા લોન્ગિટ્યુનલ મસલ્સ આવેલા હોય છે. તો લોન્ગિટ્યુનલ એટલે સી કઈ ટાઈપના, કે જે મસ્ક્યુલર લેયર એ પર્ટિક્યુલર ઓર્ગનના આવી રીતે શેપમાં ગોઠવાયેલા હોય, બરાબર, આને લોન્ગિટ્યુનલ કહેવાય. ઓર યુ કેન સે જે ઓર્ગન હોય એના સમાંતર આવી રીતે ગોઠવાયેલા હોય, અમુક આવી રીતે સીધા ગોઠવાયેલા હોય, એટલે મીન્સ હોરિઝોન્ટલ, વર્ટિકલ, ટ્રાન્સવર્સ એટલે એકદમ ત્રાંસા હોય, પણ જે સ્પેસિફિકલી આ રીતે એના શેપ જોડે જતા હોય એ બધાને પણ સ્પેસિફિકલી કહેવાશે લોન્ગિટ્યુનલ. સો મસ્ક્યુલર લેયર, સ્મૂથ મસલ્સ ઓફ લાર્જ ઇન્ટેસ્ટાઇન આર ડિસ્ટ્રીબ્યુટેડ ઇન ટુ લેયર્સ, નેમલી ધ આઉટર લોન્ગિટ્યુનલ લેયર એન્ડ ધ ઇનર સર્ક્યુલર લેયર. બરાબર, અંદરનું લેયર સર્ક્યુલર હોય છે, બહારનું લેયર લોન્ગિટ્યુનલ. ધ લોન્ગિટ્યુનલ મસલ ફાઈબર ઓફ લાર્જ ઇન્ટેસ્ટાઇન આર અરેન્જ ઇન ધ ફોર્મ ઓફ થ્રી લોંગ બેન્ડ્સ કોલ ધ ટીનિયા કોલાઈ. જે બહારના લોન્ગિટ્યુનલ મસલ ફાઈબર છે એ કઈ રીતે બનાવ્યું? ધ લોન્ગિટ્યુનલ મસલ ફાઈબર્સ ઓફ લાર્જ ઇન્ટેસ્ટાઇન આર અરેન્જ ઇન ધ ફોર્મ ઓફ થ્રી લોંગ બેન્ડ્સ. ત્રણ મોટા પટ્ટા હોય લાંબા એ રીતે ગોઠવાયેલા છે, કે જે ત્રણે ત્રણ પટ્ટાને કહેવાશે ટીનિયા કોલાઈ. લેટ્સ સી,
હવે શું કહે છે કે ત્રણ અલગ અલગ સેપરેટ લોન્ગિટ્યુનલ પટ્ટા રહેલા છે. તો હવે ઓબ્વિયસ વસ્તુ આપણે પહેલાં જ વાત થઈ કે એના શેપ પ્રમાણે એનું ડિસ્ટ્રિબ્યુશન થયેલું હશે. તો ફર્સ્ટ એસેન્ડિંગ છે, સેકન્ડ ટ્રાન્સવર્સ છે, અને ત્રીજું પાછું ડિસેન્ડિંગ છે. એટલે આ રીતે ત્રણ અલગ અલગ પટ્ટાની રીતે લાંબા ત્રણ પટ્ટા હોય છે કે જેને કહેવાય છે ટિનિયા કોલાઈ. ઓકે, સો ધ લેન્થ ઓફ ટિનિયા કોલાઈ ઇઝ લેસ વેન કમ્પેર્ડ ટુ ધ લેન્થ ઓફ લાર્જ ઇન્ટેસ્ટાઇન. બિકોઝ ઓફ ધીસ ધ લાર્જ ઇન્ટેસ્ટાઇન ઇઝ મેડ અપ ઓફ અ સિરીઝ ઓફ પાઉચીસ કોલ્ડ ધ હોસ્ટ્રા. સી, હવે આ શું વસ્તુ આપણને કહેવા માંગે છે કે આ જે નાના નાના પાઉચીસ બને છે ને અહીંયા સ્પેસિફિકલી, આ એક મિનિટ, સે સપોઝ સ્મોલ ઇન્ટેસ્ટાઇન કેવું આવા આવા નાના નાના પાઉચીસથી બનેલું છે, બરાબર? તો એવા પાઉચ કેમ બને છે? કારણ કે આને આપણે એક પાઉચ ગણો, બરાબર? હવે પાઉચ કેમ બને છે? સે સપોઝ આવું સીધું, હમણાં એવું માની લો કે આ નોર્મલ કન્ડિશનની અંદર ઇન્ટેસ્ટાઇન આવું સીધું છે, પણ હું અહીંયા સે સપોઝ આવી રીતે એક મસલનો બેન્ડ રાખું છું કે જે ટાઈટ છે એકબીજાથી, તો શું થશે? આવી રીતે ક્રીઝ પડવા લાગશે. તમને બેઝિક એક્ઝામ્પલ આપીને કહું, જો સે સપોઝ આઈડિયા હોય તો, યસ, આપણે જે ઘરમાં તકિયા હોય છે ને, તો તકિયાની અંદર એના બોર્ડરમાં જે આપણે સપોઝ, બરાબર, આ તકિયો છે, બરાબર, તો એનું જે કવર હોય એ કેવું આવું આખું બ્રોડ હોય છે, અને એની અંદર આપણે જો પેલું સ્પેસિફિક ઇલાસ્ટિક નાખીએ અને પછી અહીંયાથી ખેંચીએ છીએ તો એ કેવું નેરો થઈ જાય છે આખું, અને ત્યાં આગળ બી આવા આવા આમ સળ પડવા લાગે છે. તો સેમ વસ્તુ એના ટાઈપનું જ અહીંયા થાય છે કે આમ ઇન્ટેસ્ટાઇન આમ સ્ટ્રેટ જ હોય, બરાબર? એટલે જો, અને પણ એની અંદર આવી રીતે બેન્ડ નાખેલો છે, અંદર ઇન ધ સેન્સ એની વોલમાં આવી રીતે મસલ્સના બેન્ડ છે કે જે ટાઈટ છે, તો એના લીધે શું થાય છે કે એની જે સ્કિન છે ને એકબીજાની જોડે જોડે નજીક આવી જાય છે, એટલે એના લીધે આવા પાઉચીસ બનવા લાગે છે, જેને કહેવાય છે આપણે હોસ્ટ્રલ. યસ, સો શું કહે છે, ધ લેન્થ, એટલે જ્યારે કમ્પેર કરવામાં આવે ને કે લેન્થ કેટલી છે બંનેની, તો ટિનિયા કોલાઈ એટલે કે બેન્ડની લેન્થ નાની છે કમ્પેર ટુ ધ ઇન્ટેસ્ટાઇનને. સો ધ લેન્થ ઓફ અ ટિનિયા કોલાઈ ઇઝ લેસ વેન કમ્પેર ટુ ધ લેન્થ ઓફ લાર્જ ઇન્ટેસ્ટાઇન. બિકોઝ ઓફ ધીસ ધ લાર્જ ઇન્ટેસ્ટાઇન ઇઝ મેડ અપ ઇન ટુ ધ સિરીઝ ઓફ પાઉચીસ, કે જેને કહેવાય છે હોસ્ટ્રર. ઓકે, એટલે યાદ રાખવાનું, એ સ્પેસિફિક પાઉચીસને કહેવાય છે હોસ્ટ્રા, અને એ વાયવામાં પૂછી શકે છે. ઓકે, સો સબમ્યુકસ લેયર, ઇટ ઇઝ નોટ વેલ ડેવલપ, ઇટ ઇઝ નોટ વેલ ડેવલપ ઇન ધ લાર્જ ઇન્ટેસ્ટાઇન. મ્યુકસ લેયર, ધ ક્રિપ્ટ્સ ઓફ લેબ્રિકન આર પ્રેઝન્ટ ઇન ધ મ્યુકોઝા ઓફ લાર્જ ઇન્ટેસ્ટાઇન, બટ ધ વિલાઈ વિચ આર પ્રેઝન્ટ ઇન ધ મ્યુકસ મેમ્બ્રેન ઓફ સ્મોલ ઇન્ટેસ્ટાઇન આર એબસન્ટ ઇન ધ લાર્જ ઇન્ટેસ્ટાઇન. ઓનલી મ્યુકસ સિક્રેટિંગ ગ્લેન્ડ્સ આર પ્રેઝન્ટ ઇન ટુ ધ સ્મોલ ઓફ અરે ઇન ટુ ધ મ્યુકોઝા ઓફ લાર્જ ઇન્ટેસ્ટાઇન. તો એટલે શું કહેવા માંગે છે આમાં, કે ધ ક્રિપ્ટ્સ, ક્રિપ્ટ્સ એટલે એક રીતે, પહેલાં આપણે જે નહોતું જોયું ગ્લેન્ડના ખાડા હોય છે સ્મોલ ઇન્ટેસ્ટાઇનની અંદર વાત થઈ હતી, એ રીતે, સો ધ ક્રિપ્ટ ઓફ લેબ્રિકન આર પ્રેઝન્ટ ઇન ધ મ્યુકસ ઓફ લાર્જ ઇન્ટેસ્ટાઇન, એટલે એવા ખાડા રહેલા હોય છે, પણ વિલાઈ કે જે સ્મોલ ઇન્ટેસ્ટાઇનની અંદર હોય છે એ લાર્જ ઇન્ટેસ્ટાઇનની અંદર હોતી નથી. વિલાઈ એટલે જે નાના નાના તાંતણા ટાઈપનું હોય ને, આપણે વાત કરી હતી, સપોઝ આ સરફેસ એરિયા છે, તો અહીંયા આગળ આવી રીતે નાના નાના વિલાઈ રહેલા હોય, બરાબર, કે જે આગળ લંગ્સમાં પણ હોય, ઇન્ટેસ્ટાઇનમાં પણ હોય, કોઈ બી પ્રોડક્ટ રહેલી હોય તો વિલાઈ એને પુશ કરે કોઈ બી એક સાઈડ, બરાબર, એ રીતની વાત હતી. સો સ્મોલ ઇન્ટેસ્ટાઇનની અંદર જે રીતે વિલાઈ રહેલા છે એવી રીતે લાર્જ ઇન્ટેસ્ટાઇનની અંદર રહેલા નથી. તો શું રહેલું છે? ઓનલી મ્યુકસ સિક્રેટિંગ ગ્લેન્ડ્સ આર પ્રેઝન્ટ ઇન ધ મ્યુકોઝા ઓફ લાર્જ ઇન્ટેસ્ટાઇન. સિક્રેશન ઓફ લાર્જ ઇન્ટેસ્ટાઇન, લાર્જ ઇન્ટેસ્ટાઇન, લાર્જ ઇન્ટેસ્ટિનલ જ્યુસ ઇઝ અ વોટરી ફ્લુઇડ વિથ પીએચ ઓફ 8 એટલે બેઝિક, બરાબર.
કમ્પોઝિશન ઓફ લાર્જ ઇન્ટેસ્ટાઇન. સે એક વસ્તુ યાદ રાખવાની કે સ્મોલ લાર્જ ઇન્ટેસ્ટાઇનની અંદરનું કન્ટેન્ટ જ્યારે બી આવશે એટલે સ્ટમક સિવાય, સ્ટમકથી આગળ વધ્યા પછી બધું જ કન્ટેન્ટ ધીરે ધીરે બેઝિક થઈ જાય છે. ઓકે, સો લાર્જ ઇન્ટેસ્ટિનલ જ્યુસ ઇઝ અ વોટરી ફ્લુઇડ વિથ ધ પીએચ ઓફ 8. આપણે પહેલાં પણ પેલા સ્મોલ ઇન્ટેસ્ટાઇનની અંદર પણ જોયું હતું કે જ્યાં આગળ ડિયોડિનમના ફર્સ્ટ પાર્ટની એટલે મીન્સ સોરી ઇન્ટેસ્ટાઇનના ફર્સ્ટ પાર્ટ ડિયોડિનમની અંદર પેનક્રિયાઝ, પેનક્રિયાટિક ડક્ટ અને બીજી કઈ ડક્ટ ભેગી થાય છે, બાઇલ ડક્ટ ભેગી થઈને પોતાનું સિક્રેશન ક્યાં આગળ ખાલી કરતું હતું, એમ્પ્યુલા ઓફ વેટરથી ફર્સ્ટ ઇન્ટેસ્ટાઇનના ફર્સ્ટ પાર્ટની અંદર. તો એનું પણ કમ્પોનન્ટ, એનું પણ પીએચ કેવી હતી, એ પણ બેઝિક હતી. બરાબર, એટલે એસિડિક ખાલી સ્ટમકની અંદર જ હોય છે, આખા બોડીમાં ઇન ધ સેન્સ જીઆઈ સિસ્ટમમાં. યસ, તો કમ્પોઝિશન ઓફ અ લાર્જ ઇન્ટેસ્ટાઇન ઇન્ટેસ્ટિનલ જ્યુસ. યસ, લાર્જ ઇન્ટેસ્ટિનલ જ્યુસ કન્ટેન 99.5% ઓફ વોટર એન્ડ 0.5% ઓફ સોલિડ્સ. એ જોઈએ છે હમણાં. ડાયજેસ્ટિવ એન્ઝાઇમ્સ આર એબસન્ટ એન્ડ કોન્સન્ટ્રેશન ઓફ બાયકાર્બોનેટ ઇઝ હાઈ. ઓબ્વિયસલી બાયકાર્બોનેટનું કન્ટેન્ટ હાઈ છે, એટલા માટે જ આ ઇન્ટેસ્ટિનલ જ્યુસ કેવો છે, બેઝિક ઇન નેચર. બાયકાર્બોનેટ ઇઝ હાઈ ઇન ધ લાર્જ ઇન્ટેસ્ટિનલ જ્યુસ. સો 42.61. યસ, તો લાર્જ ઇન્ટેસ્ટિનલ જ્યુસની અંદર 0.5% સોલિડ, બાકીનું 99.5% વોટર છે. બરાબર, 0.5% શું આવશે, ઓર્ગેનિક સબસ્ટન્સ, ઇનઓર્ગેનિક સબસ્ટન્સ. ફર્સ્ટ ઓર્ગેનિક સબસ્ટન્સની અંદર આલ્બ્યુમિન, ગ્લોબ્યુલિન, મ્યુસિન, યુરિયા, ડર્બીસ ફ્રોમ ઓફ એપિથિલિયલ સેલ. ડર્બીસ એટલે કચરોની વાત છે, જે બધા એપિથિલિયલ સેલ્સ શેડ આઉટ થઈ ગયા હોય, નીકળી ગયા હોય, એ બધાનો કચરો ત્યાં આગળ ઓર્ગેનિક સબસ્ટન્સની અંદર પણ જોવા મળે છે. ઇનઓર્ગેનિક સબસ્ટન્સની વાત કરીએ તો સોડિયમ, કેલ્શિયમ, પોટેશિયમ, બાયકાર્બોનેટ, ક્લોરાઇડ, ફોસ્ફેટ અને સલ્ફેટ. બાયકાર્બોનેટ તો ભૂલવાનું જ નહીં, કારણ કે બેઝિક વસ્તુ હોય એટલે બાયકાર્બોનેટ હોય, અને જે વસ્તુ એસિડિક હોય એની અંદર HCl હોય, એટલે કે ગેસ્ટ્રિક જ્યુસની વાત છે. સો લાર્જ ઇન્ટેસ્ટિનલ જ્યુસ કન્ટેન 99.5% ઓફ વોટર એન્ડ 0.5% ઓફ સોલિડ. ડાયજેસ્ટિવ એન્ઝાઇમ્સ આર એબસન્ટ એન્ડ કોન્સન્ટ્રેશન ઓફ બાયકાર્બોનેટ ઇઝ હાઈ ઇન લાર્જ ઇન્ટેસ્ટિનલ જ્યુસ. ફંક્શન્સ ઓફ લાર્જ ઇન્ટેસ્ટિનલ જ્યુસ, તો ન્યુટ્રીલાઇઝેશન ઓફ એસિડ. સ્ટ્રોંગ એસિડ્સ ફોર્મ બાય બેક્ટેરિયલ એક્શન ઇન લાર્જ ઇન્ટેસ્ટાઇન આર ન્યુટ્રીલાઇઝ બાય ધ આલ્કલાઇન નેચર ઓફ લાર્જ ઇન્ટેસ્ટિનલ જ્યુસ. સી, લાર્જ ઇન્ટેસ્ટાઇનની અંદર બેક્ટેરિયલ ફ્લોરાની આખી જ એક આખી લેયર રહેલું હોય છે. હવે ત્યાં આગળ જે બેક્ટેરિયા પોતાની પ્રોસેસ કરશે, નેચરલ બેઝિક પ્રોસેસ જે કરશે, તો એના લીધે ત્યાં આગળ એસિડ સિક્રેટ થતો હોય છે. બરાબર, બેક્ટેરિયલ એક્શનના લીધે લાર્જ ઇન્ટેસ્ટાઇનની અંદર એસિડ સિક્રેટ થાય છે, કે જેને ન્યુટ્રીલાઇઝ કરવાનું, તટસ્થ કરવાનું કામ કોણ કરે છે, તો લાર્જ ઇન્ટેસ્ટિનલ જ્યુસ. અગેઇન, સ્ટ્રોંગ એસિડ ફોર્મ બાય બેક્ટેરિયલ એક્શન ઇન લાર્જ ઇન્ટેસ્ટાઇન આર ન્યુટ્રીલાઇઝ બાય ધ આલ્કલાઇન નેચર ઓફ લાર્જ ઇન્ટેસ્ટિનલ જ્યુસ. ધ આલ્કલિનિટી ઓફ ધીસ જ્યુસ ઇઝ મેઇનલી ડ્યુ ટુ ધ પ્રેઝન્સ ઓફ લાર્જ ક્વોન્ટિટી ઓફ બાયકાર્બોનેટ. બાયકાર્બોનેટ હોય એટલે બેઝિક જ હોય. ઓકે, સો બી પહેલી વસ્તુ ન્યુટ્રીલાઇઝ કરવાનું કામ કરે છે, સેકન્ડ આવે છે, પણ કોને ન્યુટ્રીલાઇઝ કરે છે યાદ રાખવાનું. લાર્જ ઇન્ટેસ્ટાઇનની અંદર બોલસનું એટલી એસિડિટી ના રહેતી હોય જે આગળથી ખાવાનું આવે છે એની. કેમ? કારણ કે સ્મોલ ઇન્ટેસ્ટાઇનની અંદર ઓલરેડી પેનક્રિયાટિક એન્ઝાઇમ્સ અને બાઇલ એડ થઈ ગયેલું છે, કે જે પોતે બેઝિક છે નેચરમાં. સો લાર્જ ઇન્ટેસ્ટાઇનની અંદરની જે એસિડિટી રહેલી હોય છે, દેટ ઇઝ બિકોઝ ઓફ ધ બેક્ટેરિયલ એક્શન. નેક્સ્ટ ઇઝ અ લુબ્રિકેશન એક્ટિવિટી. લુબ્રિકેશન એટલે સ્મૂધ બનાવવું. મ્યુસિન, બધી જગ્યાએ મ્યુકસમાં મ્યુસિન જ લુબ્રિકન્ટ તરીકે યુઝ થાય છે. સો મ્યુસિન પ્રેઝન્ટ ઇન ધ સિક્રેશન ઓફ લાર્જ ઇન્ટેસ્ટાઇન લુબ્રિકેટ્સ ધ મ્યુકોઝા ઓફ લાર્જ ઇન્ટેસ્ટાઇન એન્ડ ધ બાઉલ કન્ટેન્ટ.
સો દેટ ધ મુવમેન્ટ ઓફ બાઉલ ઇઝ ફેસિલિટેટેડ. જ્યારે એ મ્યુસિનના લીધે એની વોલ અને એની અંદર રહેલું કન્ટેન્ટ, એની અંદર રહેલી વસ્તુઓ જે સ્મૂધ થઈ જાય છે, તો એના લીધે બાઉલ મુવમેન્ટ ઇઝીલી થઈ શકે છે. બેઝિક વસ્તુ છે કે જો કોઈપણ રસ્તાની અંદર લુબ્રિકન્ટ પ્રોપર રહેલું હશે તો ત્યાંથી કોઈપણ બોલસ ઓર કોઈપણ ફૂડ ઇઝીલી પાસ થઈ શકશે. નેક્સ્ટ, મ્યુસિન ઇઝ ઓલ્સો પ્રોટેક્ટ ધ મ્યુકસ મેમ્બ્રેન ઓફ લાર્જ ઇન્ટેસ્ટાઇન બાય પ્રિવેન્ટિંગ ધ ડેમેજ કોઝ બાય ધ મિકેનિકલ ઇન્જુરી ઓર કેમિકલ સબસ્ટન્સ. ઓકે, સો લુબ્રિકેશનનું તો કામ કરે જ છે મ્યુસિન, જોડે જોડે શેનું કામ કરે છે? પ્રોટેક્ટ કરવાનું. કઈ રીતે? તો કયા કયા સબસ્ટન્સ છે? તો એક તો કેમિકલ સબસ્ટન્સ છે અને બાકી મિકેનિકલ ઇન્જુરી ના લીધે. બરાબર. યસ, તો એક ન્યુટ્રીલાઇઝિંગ એક્શન આવ્યું, બીજું લુબ્રિકેશન એક્ટિવિટી આવી. સો નેક્સ્ટ ઇઝ અ ફંક્શન્સ ઓફ લાર્જ ઇન્ટેસ્ટાઇન. ફર્સ્ટ, એબ્ઝોર્પ્ટિવ ફંક્શન. લાર્જ ઇન્ટેસ્ટાઇન પ્લેઝ એન ઇમ્પોર્ટન્ટ રોલ ઇન ધ એબ્ઝોર્પ્શન ઓફ વેરિયસ સબસ્ટન્સ સચ એઝ વોટર, ઇલેક્ટ્રોલાઇટ, ઓર્ગેનિક સબસ્ટન્સ લાઇક અ ગ્લુકોઝ, આલ્કોહોલ, ડ્રગ્સ લાઇક અ એનેસ્થેટિક એજન્ટ, સિડેટિવ્સ એન્ડ સ્ટીરોઇડ્સ. ફરી વખત, વોટર એબ્ઝોર્બ કરવામાં કોનું કોનું કામ છે? તો વોટર, ઇલેક્ટ્રોલાઇટ્સ, ઓર્ગેનિક સબસ્ટન્સ લાઇક અ ગ્લુકોઝ, આલ્કોહોલ, ડ્રગ્સ લાઇક એ એનેસ્થેટિક એજન્ટ અને સિડેટિવ્સ એન્ડ સ્ટીરોઇડ્સ. ઓકે, આટલી આટલી વસ્તુને એબ્ઝોર્બ કરવાનું કામ કરતું હોય છે. સો નેક્સ્ટ, ફોર્મેશન ઓફ ફિસિસ, એટલે કે સ્ટૂલની વાત છે કે સ્ટૂલ કઈ રીતે બનશે. એનું પણ કામ કોનું છે? લાર્જ ઇન્ટેસ્ટાઇનનું. સો આફ્ટર ધ એબ્ઝોર્પ્શન ઓફ અ ન્યુટ્રિયન્ટ, વોટર એન્ડ અધર સબસ્ટન્સ, ધ અનવોન્ટેડ સબસ્ટન્સ ઇન ધ લાર્જ ઇન્ટેસ્ટાઇન ફોર્મ ધ ફિસિસ. ધીસ ઇઝ એક્સક્રિટેડ આઉટ એઝ અ સ્ટૂલ. નેક્સ્ટ ઇઝ એક્સક્રિટરી ફંક્શન. લાર્જ ઇન્ટેસ્ટાઇન એક્સક્રિટ ધ હેવી મેટલ્સ લાઇક મર્ક્યુરી, લેડ, બિસ્મથ એન્ડ આર્સેનિક થ્રુ ફિસિસ. સિક્રેટરી ફંક્શન. લાર્જ ઇન્ટેસ્ટાઇન સિક્રેટ ધ મ્યુસિન એન્ડ ઇનઓર્ગેનિક સબસ્ટન્સ લાઇક અ ક્લોરાઇડ એન્ડ બાયકાર્બોનેટ. કયામાંથી? આપણે પેલો એનું કન્ટેન્ટ જોયું ને ઇન્ટેસ્ટિનલ જ્યુસનું, તો એમાંથી આ બંને વસ્તુ, ત્રણેય વસ્તુ સિક્રેટ થાય છે. સ્પેસિફિકલી કોની વાત કરી? મ્યુસિન, એના બીજા ઇનઓર્ગેનિક સબસ્ટન્સ જેવા કે ક્લોરાઇડ અને બાયકાર્બોનેટ, એટલે એનું કામ થયું સિક્રેટરી ફંક્શન્સ. સિન્થેટિક ફંક્શન. સિન્થેટિક એટલે કંઈ પણ ક્રિએટ કરવું, બનાવવું. સો ધ બેક્ટેરિયલ ફ્લોરા ઓફ લાર્જ ઇન્ટેસ્ટાઇન સિન્થેસાઇઝ ફોલિક એસિડ, વિટામિન B12, વિટામિન K. બાય ધીસ ફંક્શન લાર્જ ઇન્ટેસ્ટાઇન કોન્ટ્રીબ્યુટ ઇન ધ એરિથ્રોપોએટિક એક્ટિવિટી એન્ડ બ્લડ ક્લોટિંગ મિકેનિઝમ. બ્લડ ક્લોટિંગ મિકેનિઝમ કોણ કરે? તો વિટામિન K કરે. અને એરિથ્રોપોએટિક એક્ટિવિટી એટલે કે RBCનું પ્રોડક્શન. તો એના માટે બે મેઇન બેઝિક વસ્તુ જોઈએ, એક ફોલિક એસિડ અને વિટામિન B12. એટલા માટે કોને, એટલા માટે એ એરિથ્રોપોએટિક એક્ટિવિટીમાં કામ કરે છે. સી, અન્ડરસ્ટેન્ડ વન થિંગ. હવે અત્યારના ટાઈમમાં જે આ બેક્ટેરિયા, એક વસ્તુ અહીંયા આપણે જોઈ કે B12 ક્રિએટ થાય છે લાર્જ ઇન્ટેસ્ટાઇનના રહેલા બેક્ટેરિયલ ફ્લોરા પર. એનો મતલબ શું થયો? કે એ લાર્જ ઇન્ટેસ્ટાઇનના રહેલા બેક્ટેરિયા એ આપણા માટે બહુ જ સારા, હેલ્પફુલ બેક્ટેરિયા છે. જેમ આપણે પહેલાં સ્કૂલની અંદર ભણતા હતા કે પરોપજીવી પ્રાણીઓ હોય છે. પરોપજીવી એટલે શું? કે એકબીજા ઉપર આધારિત હોય. બરાબર. જેમ કે આઈ થિંક કદાચ 12માં આપણને એક્ઝામ્પલ આવતું હતું કે પેલું હતું ને કે ભેંસ ઉપર પેલા પક્ષીઓ બેસતા હોય તો એમને પોતાનું ખાવાનું મળે અને ભેંસનું શરીર ચોખ્ખું થાય, એટલે બંનેને પરસ્પર ફાયદો થતો હોય છે. સો આ એ જ રીતની વાત છે કે બંનેને આપણે એકબીજાને ફાયદો થાય. બેક્ટેરિયાને કઈ રીતે ફાયદો થાય? કે એમને પોતાનું ફૂડ મળે છે. અને આપણને કઈ રીતે ફાયદો થાય? કે બેક્ટેરિયા પોતાના પ્રોસેસથી શું બનાવ્યો છે? ફોલિક એસિડ, વિટામિન B12 અને વિટામિન K. હવે આનો બહુ જ મોટો ઇમ્પોર્ટન્ટ રોલ અત્યારની લાઈફમાં કઈ રીતે છે? તો સી,
અત્યારના ટાઈમમાં તમે જોશો ને તો ઇવન યંગ એજની અંદર પણ વિટામિન બી 12 ડેફિશિયન્સી જોવા મળે છે. અત્યારે જે હોય બધા જ લોકોને મોસ્ટલી કાં તો વિટામિન બી 12ના ઇન્જેક્શનો લીધા હોય, અધરવાઇઝ વિટામિન બી 12 ઓર સપ્લિમેન્ટ્સની મેડિસિન ચાલતી હોય. તો કેમ હમણાંથી બી 12નું ડેફિશિયન્સી આટલી બધી વધી ગઈ છે? સો સી, કોમન વસ્તુ એક એ છે કે આપણા બધામાં અત્યારની જનરેશનમાં બેક્ટેરિયલ ફ્લોરા બહુ જ ઘટી ગયો છે. કેમ ઘટી ગયો છે? તો જ્યારે આપણે લેસ ન્યુટ્રિટિવ રિચ ફૂડ ખાઈએ છીએ ને એવી કન્ડિશનમાં, એટલે કે કેવું ફૂડ, વધારે રિફાઇન થયેલું, રિફાઇન આટા એટલે કે મેંદો, જેટલું જેટલું રિફાઇન થયેલી પ્રોડક્ટ છે બધી જ આપણા ગટની અંદરના રહેલા બેક્ટેરિયા માટે હાર્મફુલ છે. હવે એ લોકોને ખાવાનું મળતું નથી. બેક્ટેરિયા શું ખાય ખબર છે? એ ફાઇબર ખાય, ખાલી મેઇન નો ખોરાક ફાઇબર. ફાઇબર જ્યારે આપણે ખાતા હોય ને, બે ટાઈપના ફાઇબર હોય, સોલ્યુબલ ફાઇબર અને ઇનસોલ્યુબલ ફાઇબર. તો એ બેક્ટેરિયા જે હોય ને ઇનસોલ્યુબલ ફાઇબર ખાતા હોય, એ ખાય અને પછી એમાંથી પોતાની જે એ લોકો જે સ્ટૂલ પાસ કરે ને બેક્ટેરિયા, એટલે એમની મેટાબોલિક પ્રોસેસ આખી થયા પછી જે એમની વેસ્ટ પ્રોડક્ટ નીકળતી હોય છે ને એની અંદરથી વિટામિન બી 12 કે અને ફોલિક એસિડ ને બધું નીકળતું હોય છે. સો હવે એક વસ્તુ શું થાય છે કે જ્યારે આપણે એમને આપણો લેસ ફાઇબરવાળું ફૂડ ખાઈએ છીએ, ઓછું ન્યુટ્રિટિવ ફૂડ, ન્યુટ્રિશન રિચ ફૂડ ખાઈએ છીએ, તો એવી કન્ડિશનમાં એ બેક્ટેરિયાને ફૂડ મળતું નથી. તો ધીરે ધીરે એ બધા બેક્ટેરિયા મરતા જાય છે, એટલે એમની સંખ્યા ઘટતી જાય છે. હવે આવી કન્ડિશનના લીધે શું થશે? જો એમની સંખ્યા ઘટશે તો ઓબ્વિયસ વસ્તુ છે, વિટામિન બી 12નું પ્રોડક્શન પણ ઘટશે. ઘણી વખત એવું થાય છે કે એ લોકોને જ્યારે ખાવાનું ના મળે ને તો એ આપણા ઇન્ટેસ્ટાઇનની વોલને પણ ખાવાનું ચાલુ કરે છે, તો એના લીધે પણ ઘણા અલ્સર્સ અને બીજી બધી પ્રોબ્લેમ, એટલે કે ન્યુટ્રિટિવ ડેફિશિયન્સી. કેમ? કારણ કે એનું ઇન્ટેસ્ટાઇનની જો વોલ ખવાઈ જાય તો એનું એબ્ઝોર્પ્શન એ બધાનો રેટ બગડી જાય છે, જે નોર્મલ કન્ડિશનમાં થતો હોય એબનોર્મલ થઈ જાય છે. સો ધીસ ઇઝ અ વેરી બિગ રીઝન અત્યારે કે વિટામિન બી 12ની ડેફિશિયન્સી કેમ જોવા મળે છે. ઓકે, સો આઉટ ઓફ ધ ટોપિક હતું, પણ આ વસ્તુ ખાસ હમણાં ધ્યાન લેવા જેવી છે. સો જેટલું ફાઇબર રિચ ફૂડ ખાશો એટલા તમારા બેક્ટેરિયા તમારા ગટની અંદર વધારે પ્રોડ્યુસ થશે, કે જે હેલ્ધી બેક્ટેરિયા, ગુડ બેક્ટેરિયા છે, તો એ આપણને જ વિટામિન બી 12 કે અને ફોલિક એસિડ બનાવવામાં હેલ્પફુલ થશે. ઓકે, સો ફંક્શન્સની અંદર આપણે જોયું, લાર્જ ઇન્ટેસ્ટિનલ જ્યુસના ફંક્શનની વાત કરીએ તો એના બે ફંક્શન છે, કે ન્યુટ્રીલાઇઝ કરે છે એસિડને અને લુબ્રિકેટિવ એક્શન છે એની. એના સિવાય જો આખા જ લાર્જ ઇન્ટેસ્ટાઇનની ફંક્શનની વાત કરીએ તો એક તો એબ્ઝોર્પ્ટિવ ફંક્શન છે, ફોર્મેશન ઓફ ફિસિસ, એક્સક્રિટરી ફંક્શન, સિક્રિટરી ફંક્શન, સિન્થેટિક ફંક્શન. ઓકે, સો નેક્સ્ટ ઇઝ ડાયટરી ફાઇબર. Dietary fiber or roughage is group of food particles which pass through the stomach and small intestine without being digested and reach the large intestine unchanged. Okay, આપણે જે આ વાત કરી ડાયટરી ફાઈબર બે ટાઈપના હોય છે, સોલ્યુબલ ઇનસોલ્યુબલ, હવે એ જ વસ્તુની વાત આવી કે જે એવા આવા પર્ટિક્યુલર ડાયટરી ફાઈબર હોય ઓર એને કહેવાય છે રફેજ, ઇઝ એવું ફૂડ પાર્ટિકલનું ગ્રુપ છે કે જે સ્ટમકમાંથી સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાંથી ડાયજેસ્ટ થયા વગરના જેવા હતા એવા ને એવા જ અનચેન્જ આવે છે સીધા લાર્જ ઇન્ટેસ્ટાઇનમાં. ફરી વખત વાંચું છું, ડાયટરી ફાઈબર ઓર રફેજ ઇઝ અ ગ્રુપ ઓફ ફૂડ પાર્ટિકલ્સ which pass through the stomach and small intestine without being digested and reach the large intestine unchanged. કોઈ જ ટાઈપનો એની અંદર ફેરફાર થયા વગરના એઝ ઇટ ઇઝ ત્યાં આગળ જાય છે. અધર ન્યુટ્રિટિવ સબસ્ટન્સ ઓફ ફૂડ આર ડાયજેસ્ટેડ એન્ડ એબ્ઝોર્બ બિફોર રીચિંગ ધ લાર્જ ઇન્ટેસ્ટાઇન, જેમ કે ગ્લુકોઝ, પ્રોટીન, ફેટ, મિનરલ્સ ને બધી વસ્તુઓ હોય એ ત્યાં ફૂડની અંદરથી એનું બ્રેકડાઉન થાય, ડાયજેશન થાય, એબ્ઝોર્પ્શન થાય, એ બધી વસ્તુ થઈ જાય છે, પણ આનું થતું નથી. એટલે શું કહે છે? અધર ન્યુટ્રિટિવ સબસ્ટન્સ ઓફ ફૂડ આર ડાયજેસ્ટેડ એન્ડ એબ્ઝોર્બ બિફોર રીચિંગ ધ લાર્જ ઇન્ટેસ્ટાઇન. કેરેક્ટરિસ્ટિક ફીચર ઓફ ડાયટરી ફાઇબર ઇઝ દેટ ઇટ ઇઝ નોટ હાઇડ્રોલાઇઝ બાય ધ ડાયજેસ્ટિવ એન્ઝાઇમ. ડાયટરી ફાઇબર હાઇડ્રોલાઇઝ પણ થતા નથી આપણા ડાયજેસ્ટિવ એન્ઝાઇમ્સે, સો ઇટ એસ્કેપ
digestion in the small intestine and passes to large intestine. Small intestine માંથી નીકળીને સીધા લાર્જ ઇન્ટેસ્ટાઇનમાં આવી જાય છે અનચેન્જ, બરાબર, ડાયજેસ્ટ થયા વગરના. હવે શું કરે છે? ઇટ પ્રોવાઇડ્સ અ સબસ્ટ્રેટ્સ ફોર ધ માઇક્રોફ્લોરા. માઇક્રોફ્લોરા એટલે શું? લાર્જ ઇન્ટેસ્ટાઇનની અંદર રહેલા આ બધા જે બેક્ટેરિયાની વાત કરીને એ આખો એનો ફ્લોરા, એક આખો જૂથ એનું જે છે આને આખોને કહેવાશે માઇક્રોફ્લોરા. એટલે શું કહે છે કે આ ડાયટરી ફાઇબર ફૂડ તરીકે યુઝ થશે માઇક્રોફ્લોરા માટે, બરાબર, સબસ્ટ્રેટ ફોર ધ માઇક્રોફ્લોરા ઓફ લાર્જ ઇન્ટેસ્ટાઇન એન્ડ ઇન્ક્રીઝીસ ધ બેક્ટેરિયલ માસ. એટલે કે બેક્ટેરિયા વધારે વધશે એન્ડ એનએરોબિક બેક્ટેરિયા ઇન્ટર્ન્સ ડિગ્રેડ ધ ફર્મેન્ટેબલ કમ્પોનન્ટ્સ ઓફ ધ ફાઇબર્સ. હવે ફાઇબરને પોતે ડાયજેસ્ટ કરવાનું ચાલુ કરશે, ફર્મેન્ટેબલ કમ્પોનન્ટને ડિગ્રેડ કરવાનું ચાલુ કરશે અને એના લીધે શું થશે? થસ ઇન લાર્જ ઇન્ટેસ્ટાઇન સમ ઓફ ધ કમ્પોનન્ટ્સ ઓફ ફાઇબર આર બ્રોકન ડાઉન એન્ડ એબ્ઝોર્બ એન્ડ રિમેનિંગ કમ્પોનન્ટ આર એક્સક્રીટેડ થ્રુ ધ ફિસિસ. એટલે એનો મતલબ શું થયો કે ઘણા બધા ડાયટરી ફાઇબર્સ એવા છે કે જે મોસ્ટલી બધા જ ડાયટરી ફાઇબર ઓર રફ એજ જેને કહેવાય છે એ સ્ટમક અને સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં ડાયજેસ્ટ થતા નથી, તો એ બધા જ આવે છે લાર્જ ઇન્ટેસ્ટાઇનમાં. હવે એ માઇક્રોફ્લોરા દ્વારા એનું ડાયજેશન થશે, એનું બ્રેકડાઉન થશે, એનું ડિગ્રેડેશન થશે, ફર્મેન્ટેબલ સેમાં થશે, ફર્મેન્ટેબલ કમ્પોનન્ટની અંદર થશે અને પછી જે એબ્ઝોર્બ થવાનું છે થશે તૂટેલું, બાકી વધેલું જે હશે એ ફિસિસમાં સ્ટૂલમાં બહાર એક્સક્રીટ થઈ જશે. ઓકે, બેઝિકલી એવું કહેવાય છે કે જે આપણેને ગેસ પાસ થતો હોય છે ને, જે ફાર્ટ આપણે કહીએ ને પર્ટિક્યુલરલી, એ પણ બેક્ટેરિયાનું એકચ્યુઅલમાં એવું હોય છે કે બેક્ટેરિયા આ ડાયટરી ફાઇબરને ખાય છે, એને ફર્મેન્ટ કરે છે, એટલે એમાં આથો લાવે છે, ડાયટરી ફાઇબરનો આથો આવે છે, એના લીધે ગેસ પ્રોડ્યુસ થાય છે. એટલે આપણે જે ગેસ પાસ કરતા હોય છે ને એમાંથી મોસ્ટલી જે ગેસ હોય છે ને એ બધો આપણો પોતાનો નહીં પણ એ બેક્ટેરિયાનો ગેસ હોય છે એકચ્યુઅલમાં. ઓકે, સો કમ્પોનન્ટ ઓફ ડાયટરી ફાઇબર્સ. મેજર કમ્પોનન્ટ્સ ઓફ ડાયટરી ફાઇબર આર સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ, ડી ગ્લુકેન્સ, પેક્ટિન, લિગ્નિન એન્ડ ગમ્સ. અગેન, મેજર કમ્પોનન્ટ ઓફ ડાયટરી ફાઇબર્સ આર સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝિસ, ડી ગ્લુકેન, પેક્ટિન, લિગ્નિન એન્ડ ગમ્સ. સેલ્યુલોઝ, હેમિસેલ્યુલર્સ એન્ડ પેક્ટિન્સ આર પાર્ટલી ડિગ્રેડેબલ વાઇલ અધર કમ્પોનન્ટ આર ઇનડાયજેસ્ટેબલ. એટલે ત્રણ જે વસ્તુ છે થોડા પાર્ટલી ડાયજેસ્ટ થઈ શકે, બાકીના ડાયજેસ્ટ થતા નથી. ડાયટરી ફાઇબર્સ ઓલ્સો કન્ટેઇન મિનરલ્સ, એન્ટીઓક્સિડન્ટ એન્ડ અધર કેમિકલ્સ દેટ આર યુઝફુલ ફોર ધ હેલ્થ. મિનરલ, એન્ટીઓક્સિડન્ટ અને બીજા કેમિકલ્સ પણ એવા હોય છે કે જે હેલ્થ માટે જરૂરી છે. સોર્સિસ ઓફ ડાયટરી ફાઇબર્સ, તો એમની અંદર કયા કયા આવશે? તો ફ્રૂટ્સ, વેજીટેબલ્સ, સિરિયલ્સ, બ્રેડ્સ એન્ડ વ્હીટ ગ્રેઇન. ઓકે, મેઇનલી આવશે ફ્રૂટ, પછી આવશે વેજીટેબલ્સ. વેજીટેબલ્સમાં આપણે છે ને ગ્રીન લીફી વેજીટેબલ્સની અંદર વધારે હોય. સિરિયલ્સ એટલે ધાનની વાત છે પર્ટિક્યુલર. બ્રેડ એન્ડ વ્હીટ ગ્રેઇન એટલે કે ઘઉં. યસ, પર્ટિક્યુલરલી ઇન ધ આઉટર લેયર એટલે બહારના લેયરની વાત છે, બરાબર. એટલે જે આપણે ઘઉંની બહારનું લેયર હોય ને એની સાથે વાળું ઘઉં હોય ને તો એને આઈ થિંક શું કહે છે, કોદરી કે એવું કંઈક કહે છે એને સ્પેસિફિકલી. આઈ થિંક આઉટર લેયર નીકાળેલું ના હોય એવું ઘઉં, એવા ઘઉંને કોદરી જ કહેવાય આઈ થિંક, કદાચ જોઈ લઈશું એક વખતે. સો હવે શું કહે છે, ડાયટરી ફાઇબર્સનું સિગ્નિફિકન્સ શું, સિગ્નિફિકન્સ ઓફ ડાયટરી ફાઇબર્સ કેમ મહત્વના છે? સો ડાયટ વિથ ધ હાઈ ડાયટરી ફાઇબર હેઝ અ હેલ્થ બેનિફિટ સિન્સ ડાયટરી ફાઇબર કેમ શું હેલ્પ કરે છે આપણને? તો ફર્સ્ટ, ડીલેઝ એમ્પ્ટિંગ ઓફ ધ સ્ટમક, ઇન્ક્રીઝીસ ધ ફોર્મેશન ઓફ બલ્ક એન્ડ સોફ્ટ ફિસિસ એન્ડ ઇઝીસ ધ ડેફિકેશન. પહેલી વસ્તુ શું કીધું કે ડીલેઝ એમ્પ્ટિંગ ઓફ સ્ટમક, સ્ટમકને ખાલી કરવાનું ધીરું બનાવે છે. હવે એ વસ્તુ કેમ જરૂરી? ચલો સ્ટમકની વાત છે પર્ટિક્યુલર, બરાબર. જો સ્ટમકનું કન્ટેન્ટ આપણે જેવું ખાઈએ એવું તરત ને તરત સ્મોલ ઇન્ટેસ્ટાઇનની અંદર આવી જાય
તો શું પ્રોબ્લેમ થઈ શકે? સી, સ્ટમકનું મેઇન ત્યાં આગળ કામ શું છે કે ભાઈ ગેસ્ટ્રિક જ્યુસ અંદર ઇન્વોલ્વ થાય, ગેસ્ટ્રિક જ્યુસ ઇન્વોલ્વ થાય તો HCL ઇન્વોલ્વ થાય, અને ગેસ્ટ્રિક જ્યુસના લીધે ત્યાં આગળ પણ બ્રેકડાઉન, ફૂડનું બ્રેકડાઉનની પ્રોસેસ, ડાયજેશનની પ્રોસેસ થાય છે. ત્યાં આગળ જ્યારે મિક્સ થશે તો સ્પેસિફિકલી શું બનશે? કાઇમ બનશે. કાઇમ બન્યા પછી એ આ સ્મોલ ઇન્ટેસ્ટાઇનની અંદર આવશે, અને સ્મોલ ઇન્ટેસ્ટાઇનની અંદર શું થશે? એનું ડાયજેશન, એબ્ઝોર્પ્શન એ બધું સ્ટાર્ટ થશે. હવે જો ફટાફટ એ વસ્તુ આવી જાય તો ઓબ્વિયસ વસ્તુ છે, એ ડાયજેશન, એબ્ઝોર્પ્શન, બ્રેકડાઉનની પ્રોસેસ સ્લો થાય, થાય જ નહીં, ઓછી થયેલી હોય, એટલે અનડાયજેસ્ટેડ ફૂડ આગળ વધશે. એટલા માટે ડાયટરી ફાઈબર આપણને કઈ રીતે હેલ્પ કરે? તો સ્ટમકનું એમ્પટીંગ, એને ખાલી થવાનું, ક્યાં ખાલી થાય છે? સ્મોલ ઇન્ટેસ્ટાઇનની અંદર, એ ધીરું કરે છે, બરાબર. બીજું શું કરે છે? ઇન્ક્રીઝીસ ધ ફોર્મેશન ઓફ બલ્ક એન્ડ સોફ્ટ ફિસિસ એન્ડ ઇઝીસ ધ ડેફિકેશન. ડેફિકેશન એટલે સ્ટૂલ પાસ કરવાની પ્રોસેસને પર્ટિક્યુલરલી કહેવાય ડેફિકેશન. સો શું કરે છે? ફોર્મેશન ઓફ બલ્ક એન્ડ સોફ્ટ ફિસિસ, એ બલ્ક વધારે છે, એટલે કે સી કમ્બાઈન કરે છે, એટલે સ્ટૂલ ભેગું કરે છે. હવે સપોઝ ના હોય તો એનો મતલબ શું થયો? જો છૂટું છૂટું થાય તો આપણને ફીલ થાય કે ડાયરિયા થઈ ગયા છે, બરાબર. તો એક બલ્ક આખો ફોર્મ કરાવડાવે છે અને સ્ટૂલને સોફ્ટ રાખે છે, તો એના લીધે શું થઈ શકે? ડેફિકેશન, એટલે કે એનએસમાંથી સ્ટૂલ ઇઝીલી પાસ થઈ શકે. જો ફાઇબર્સ ઓછા હોય તો સ્ટૂલ પાસ કર, સ્ટૂલ એકદમ હાર્ડ, રિજિડ આવવાની શક્યતા છે, અને એવું હાર્ડ સ્ટૂલ હોય ને તો એ આપણને પાસ કરવામાં વધારે સ્ટ્રેઇન કરવું પડે, એનએસ ઉપર એનએસની સરાઉન્ડિંગમાં ઘસારો બી લાગે. ઘણી વખતે કન્ટિન્યુઅસ જો આવું લોંગ ટર્મ સુધી હોય તો પેશન્ટને કોન્સ્ટિપેશન થાય છે, અને રેગ્યુલર બેઝિસ પર જ્યારે ફોર્સફુલ ડેફિકેશન કરવું પડે ને તો ઘણા પેશન્ટને પાઇલ્સ અને ફિશર્સ પણ ડેવલપ થાય છે, બરાબર. તો એટલા માટે જે પાઇલ્સવાળા પેશન્ટ હોય ને એમનો, એમને શું સજેશન આપવાનું કે ભાઈ તમે ડાયટરી ફાઇબર્સ, ઇટ મીન્સ ફાઇબરવાળું ફૂડ વધારે લો. થર્ડ શું છે? તો ઇટ કન્ટેન્સ અ સબસ્ટન્સ સચ એઝ એન્ટીઓક્સિડન્ટ એન્ડ અધર યુઝફુલ સબસ્ટન્સ, કે જે હેલ્થ માટે જરૂરી છે. When high dietary fiber food is taken, other food which may causes some disease may be decreased in the quantity or completely excluded from the diet. એટલે એનો કહેવાનો મતલબ શું છે કે જ્યારે હાઈ ફાઇબર ફૂડ આપણે લઈએ છીએ એવી વખતે શું થાય છે? બીજું ફૂડ બી જે રહેલું છે કે જે ડિઝીઝ કદાચ પ્રોડ્યુસ કરી શકે છે તેની શક્યતાઓ ઘટાડી દે છે, ઓર કમ્પ્લીટલી ડાયટમાંથી વસ્તુ એક્સક્લુડ બી કરી શકે છે. ડાયટ વિથ અ હાઈ ફાઇબર કન્ટેન્ટ ટેન્ડ્સ ટુ બી લો ઇન એનર્જી. એ હાઈ ફાઇબરવાળું આપણે ફૂડ ખાઈએ તો એનું એનર્જી, એટલે કે બેઝિક લેંગ્વેજમાં વાત કરીએ તો એની અંદર કેલરી ઓછા પ્રમાણમાં હોય છે. સો ડાયટ વિથ ધ હાઈ ફાઇબર કન્ટેન્ટ ટેન્ડ્સ ટુ બી લો ઇન એનર્જી એન્ડ ઇટ મે બી યુઝફુલ ઇન રિડ્યુસિંગ ધ બોડી વેઇટ, એટલે વેઇટ લોસ કરવા માટે પણ હાઈ ફાઇબરવાળું ફૂડ ખાવાનું હોય છે. સમ કમ્પોનન્ટ ઓફ ડાયટરી ફાઇબર ઓલ્સો રિડ્યુસિસ ધ બ્લડ કોલેસ્ટ્રોલ લેવલ એન્ડ ધેર બાય ડિક્રીઝીસ ધ રિસ્ક ઓફ કોરોનરી હાર્ટ ડિઝીઝ એન્ડ ગોલસ્ટોન. એટલે ઘણા ડાયટરી ફાઇબર્સ એવા પણ હોય છે કે જે બ્લડનું કોલેસ્ટ્રોલ લેવલ ઓછું લાવવામાં હેલ્પ કરે, કે જેના લીધે હાર્ટ ડિઝીઝ થતા અટકે છે, અને બીજું ગોલસ્ટોન પણ અટકાવી શકાય છે. નેક્સ્ટ, ડાયટરી ફાઇબર ઇઝ સજેસ્ટેડ ફોર ટ્રીટિંગ ઓર ટુ પ્રિવેન્ટ કોન્સ્ટિપેશન, આપણે હમણાં જ વાત કરી ઉપર, અને બીજું શું? બાવલ સિન્ડ્રોમ, બરાબર. ડાયટરી ફાઇબર ઇઝ સજેસ્ટેડ ફોર ટ્રીટિંગ ઓર પ્રિવેન્ટ કોન્સ્ટિપેશન એન્ડ બાવલ સિન્ડ્રોમ. બાવલ સિન્ડ્રોમ એટલે બોવેલ રિલેટેડ કોઈ પણ પ્રોબ્લેમ હોય, જે બહુ બધા સિમ્ટમ્સ એની અંદર ઇન્ક્લુડ થતા હોય, એને જનરલ નામ આપીને બાઉલ સિન્ડ્રોમની વાત કરીશ, ઓકે. એની અંદર કોન્સ્ટિપેશન, ડાયરિયા બંને વસ્તુ ઇન્વોલ્વ થતી બી હોય છે. સો ઇટ ઇઝ ઓલ્સો યુઝફુલ ઇન ટ્રીટમેન્ટ ઓફ સમ ડિસઓર્ડર્સ સચ એઝ ડાયાબિટીસ, કેન્સર, અલ્સર એક્સેટ્રા. એટલે ઇન શોર્ટ જોવા જઈએ તો ડાયટરી ફાઇબર આપણા માટે હાઈએસ્ટ લેવલમાં જરૂરી છે, બોડીની હેલ્થ મેન્ટેન કરવા માટે અને ઘણા બધા ડિઝીઝને ક્યોર કરવા માટે પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે, ઓકે. સો આજથી જ હવે ચાલુ કરી દેવાનું, જે જે વસ્તુમાં ડાયટરી ફાઇબર વધારે હોય એ વધારે અમાઉન્ટમાં લેવાનું. પણ એની અંદર આપણે પછી આની અંદર વાંચ્યું કે ગ્રેઇન અને એ વસ્તુ પણ એ ઓછું લેવાનું, આપણે મેઇન ફોકસ એની ઉપર હોવું જોઈએ. ફ્રૂટ્સ, વેજીટેબલ્સ અને નટ સૂપમાંથી બી મળતું હોય છે, ઓકે. સો એ પણ લઈ શકાય.